ગુજરાતના ખેડૂતો થઈ જાઓ સાવધાન, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રવિ પાક પર વધુ એક માવઠાના એંધાણ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 22-26 ફેબ્રુઆરી દરમિયાન થઈ શકે છે માવઠું. તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થવાની સંભાવના, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં થઈ શકે છે માવઠું, ત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની સંભાવના છે. માર્ચમાં પણ માવઠું થવાની આશંકા છે. તારીખ 12-13માં વાદળવાયું જણાય, ત્યારબાદ તારીખ 22-26 ફેબ્રુઆરીમાં રાજ્યના કોઈ કોઈ ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે, જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, પૂર્વ યુપીના ભાગ, મધ્યપ્રદેશના ભાગમાં હવામાન બદલાશે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ વર્ષા થશે, જેની અસર સેફ રાજસ્થાનના દક્ષિણ ભાગ અને મધ્ય ભાગ મધ્યપ્રદેશના ભાગ અને થવાની શક્યતા રહે છે, જેના લીધે તેના એડજોઇન ભાગો સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતનું પણ હવામાન પલટા છે, પશ્ચિમ સૌરાષ્ટ્રનું પણ હવામાન પલટા છે, એટલે ત્યાં હવાના જે ભેજગાહી પવનના લીધે ત્યાં પણ વાદળવાયુ જણાશે. એટલે હવે ધીરે ધીરે ફેબ્રુઆરીના અંતમાં માવઠું થવાની શક્યતા રહેશે, પણ માર્ચ માસમાં ગરમી સાથે વારંવાર પલટા આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો તેમજ અન્ય પ્રદેશોમાં દેશના ભારે કમોસમી વરસાદ થશે, કરા પડશે. ઉપરાંત ગુજરાતનું હવામાન પણ પલટા છે, ગરમી સાથે સાથે વચ્ચે ક્યાંક ક્યાંક ગુજરાતના ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે. તો જેવી રીતે હાલમાં જ માવઠું આવી ચૂક્યું છે અને ખેડૂતોને પહેલાથી નુકસાન થયું છે, ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે આગાહી કરવામાં આવી છે માવઠાની, ત્યારે ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર પણ કહી શકાય. મહત્વનું છે કે 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આશંકા જોવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારો, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રની પણ આગાહી કરવામાં આવી છે. તો કાપણી કરેલો જે પાક છે, તૈયાર પાક, તે બગડે તેવી સંભાવના છે. માવઠું થાય તો કેટલું નુકસાન થાય તેની જો વાત કરવામાં આવે, કાપણીનો સમય છે અને તેવા સમયે જે તૈયાર કરેલો પાક છે માવઠાને કારણે તે બગડી શકે છે, જેના કારણે ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે. ખાસ કરીને હાલમાં જ માવઠું આવી ચૂક્યું છે અને તે સમયે પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જે રવિ પાક છે, જે આ સિઝનમાં વાવવામાં આવે છે, તેને વધુ નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે. ખાસ કરીને 22-26 ફેબ્રુઆરીની જે આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત માટે, મધ્ય ગુજરાત માટે, સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે, જેના કારણે માવઠું થાય તો નુકસાન થઈ શકે છે. કાચી કેરી ખરી પડતા નુકસાની પણ વેઠવી પડી શકે છે. કાચી કેરી જો ખરી પડે છે, કારણ કે માવઠું આવશે તો કાચી કેરીઓ હોય છે તે ખરી પડે છે અને તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી સંભાવના છે. સાથે સાથે જે રવિ પાક છે, જીરું છે, રાયડો છે, તેમાં પણ નુકસાન થઈ શકે છે, કારણ કે રવિ પાક વાવવામાં આવે છે અને આ સમય એવો હોય છે કે જે સમયે ખેડૂતો જે હોય છે તે તેમના પાકને માવજત કરતો હોય છે, પરંતુ જો આ સમય પર માવઠું આવે છે તો મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ શકે છે. બીજી તરફ એપીએમસીમાં પડેલી જણસ પલળવાથી બગડે તુવેર, એરંડામાં પણ નુકસાન થઈ શકે છે. માવઠું થાય તો આ બધા નુકસાન થવાની સંભાવના. બીજી તરફ જીરું, ધાણા, વરિયાળીમાં નુકસાન થઈ શકે છે. આંબા પર તૈયાર થવા આવેલ જે કેરી છે તે પણ બગડી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે. એટલે કે જે કેરી છે, કાચી કેરી છે, બીજી તરફ જે રવિ પાક છે, જીરું છે, ધાણું છે, તેમાં પણ નુકસાન થઈ શકે છે. તુવેર, એરંડામાં નુકસાન થઈ શકે છે. તો એપીએમસીમાં જે જણસ પડેલી છે તે પણ પલળી શકે છે અને ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર પહેલા આવી ચૂક્યા છે અને હવે બીજી વાર જ્યારે માવઠાની આગાહી 22-26 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવી છે તો હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ઉનાળામાં સૂર્યદેવ લાલઘૂમ રહેશે, આ આગાહી પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે. ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધશે. 12 અને 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે તો ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થઈ જશે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. સવારના ભાગમાં ઠંડક રહેશે,
પણ દિવસે દિવસે મહત્તમ તાપમાનમાં વધારો થતો જશે, લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતો જશે। 12-13 તારીખમાં વાદળવાયુ જણાશે અને તારીખ 19-20માં હવામાનમાં પલટા સાથે ધીરે ધીરે ગરમી પકડતી જોર પકડી જોવા મળશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તો મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। આ વખતે માર્ચ મહિનામાં પણ ભારે ગરમી પડશે, મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। એટલે હવે ધીરે ધીરે ગરમી પડશે, આ વખતે ઉનાળો ઘણો આકરો રહેશે। तो गुजराती आखरी गर्मी माटे तैयार रहे। हवामान निष्णात परेश गोस्वामी नु अनुमान छे आ वखते गर्मी रेकॉर्ड तोड़शे तेवो अनुमान। एप्रिल अने मे महीना मा आखरी गर्मी पड़वानु अनुमान छे। आ वखते हीटवेव ना 7 राउंड आवी शके छे। 20 फेब्रुआरी बाद उनाळानी शुरुआत थई जशे। मार्च महीना मा 41-45 डिग्री तापमान रही शके छे। तो मार्च मा गर्मी बे दायकानो रेकॉर्ड तोड़ी शके छे। 14 एप्रिल अने 20 मे सुधी आखरी गर्मी पड़शे। एप्रिल मे मां गर्मी 45 डिग्री नो आंक वटावशे। 20 फेब्रुआरी बाद उनाळानी शरूआत थई जशे अने फेब्रुआरीना छेल्ला अठवाडियानी अंदर 38-40 डिग्री सुधी तापमान जोवा मळे तेवुं एक हाल अनुमान छे। ત્યારબાદ માર્ચ મહિના દરમિયાન ખૂબ ગરમીઓ જોવા મળશે અને માર્ચ મહિના દરમિયાન 41થી લઈ અને 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે। એટલે બે દાયકાની અંદર માર્ચ મહિનાની અંદર જે નથી જોવા મળ્યું એટલું ઊંચું તાપમાન આ વર્ષે માર્ચ મહિના દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે। અને ખાસ કરીને એપ્રિલ અને મે મહિનો એવા હશે, એપ્રિલની અંદર 14 એપ્રિલથી લઈને 20 મે સુધી ખૂબ ગરમીઓ પડશે અને તાપમાન છે 45 ડિગ્રી કરતાં ઉપર જશે। એપ્રિલ અને મે મહિના દરમિયાન ચાલુ વર્ષે હવામાન વિભાગે ઘણા બધા સેન્ટરોને ઓરેન્જ એલર્ટ અને ઘણા બધા સેન્ટરોને વારંવાર રેડ એલર્ટ જાહેર કરવા પડે તેવી શક્યતાઓ છે। એટલે આ વર્ષે તાપમાન છે ઊંચું જવાનું છે, હીટવેવના રાઉન્ડ છે એ સૌથી વધારે આવવાના છે। છેલ્લા અમુક વર્ષની સરખામણીએ જોઈએ તો રેગ્યુલર આપણે દર વર્ષે 4-5 રાઉન્ડની અંદર હીટવેવ જોવા મળતી હોય, પણ આ વર્ષે બધા રેકોર્ડો તોડી અને 7 રાઉન્ડની અંદર હીટવેવ જોવા મળે તેવી શક્યતાઓ છે। તો માવઠાથી પાક નુકસાન વળતર અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વળતર અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન, માવઠાથી થયેલા પાક નુકસાનનો સર્વે યથાવત, 2-3 દિવસમાં રિપોર્ટ બાદ વિચારણા કરાશે, રિપોર્ટના આધારે નુકસાન વળતરનો નિર્ણય કરવામાં આવશે। તો કેન્દ્રને ચણાની ટેકાના ભાવે ખરીદી અંગે રજૂઆત, ખરીદી ઉત્પાદનના 25% વધારીને 40% ખરીદી કરવાની માંગ। કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય કૃષિમંત્રીને રજૂઆત કરી છે। કેન્દ્ર ઉત્પાદનના 25% ટેકાના ભાવે ખરીદી કરે છે। કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની રૂબરૂ મુલાકાત કરીને આ રજૂઆત કરી હતી। ઘણી બધી વસ્તુઓની ખરીદી 25%માંથી વધારીને 40% જેટલી કરવામાં આવી છે, એમાં ચણાની જે ખરીદી ટેકાના ભાવે કરવાની છે એ પણ 40% જેટલી કરવામાં આવે તો અમારા ગુજરાત રાજ્યના ચણા ઉત્પાદક ખેડૂતોને ખૂબ રાહત રહે। આ રજૂઆત મેં કેન્દ્રના કૃષિમંત્રીશ્રીને રૂબરૂ મળીને કરેલ। તો પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પડતર પ્રશ્નો અંગે રજૂઆત, કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી દિલ્હીમાં રજૂઆત, પડતર પ્રશ્નો ઝડપથી ઉકેલવા રજૂઆત કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની મુલાકાત કરીને રાઘવજીએ આ અંગે રજૂઆત કરી છે। પશુપાલન ખાતાના અમારા રાજ્યના જે પડતર પ્રશ્નો છે એ ઝડપથી ઉકેલાય એ દિશામાં કાર્યવાહી કરવા માટે મેં એને ભારપૂર્વક વિનંતી કરે। તો મહત્વપૂર્ણ સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે। ટ્રેક્ટર પલટી મારતા 3 લોકોના મોત નિપજ્યા છે। તારાપુરના જીચકા ગામે ટ્રેક્ટરે પલટી મારી છે। ટ્રેક્ટરમાં 14 લોકો સવાર હતા, 11 લોકોનો બચાવ, જ્યારે 3 લોકોના મોત થયા છે। મૃતક તમામ પંચમહાલથી મજૂરી કામ માટે આવ્યા હતા। જીચકા ગામે ઉનાળુ ડાંગરની રોપણી કરવા સવારે ટ્રેક્ટર લઈ જઈ ખેતરમાં જતા આ બનાવ બન્યો। તો જીચકા ગામના તળાવ પાસે આવેલ ટર્નિંગમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બાજુના નિકાસમાં ખાબક્યું હતું ટ્રેક્ટર। મરણ જનાર ત્રણેયને પીએમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલે ખસેડાયા છે।
વાત કરીએ માનવભક્ષી દીપડાની। तो छोटाउदेपुर बोडेली तालुका अनेक गामों में हाहाकार मचावनार मानवभक्षी दीपड़ो देखाता वन विभाग में दौड़धाम मची है। टोकरवा नजीक दीपड़ो झाड़ी में संताय होवानु जणाता वन विभाग द्वारा दीपड़ा ने पकड़वा कवायत हाथ धराई। दीपड़ा ने डाट मारी बेभान करी झड़पी पाड़वा वन विभागे कवायत हाथ धरी है। दीपड़ा ने पांजरे पूरवा वन विभाग ने सफलता मळे छे के केम ते जोवानु रह्यु। मानवभक्षी दीपड़ाए बे मासूम ने शिकार बनावता समग्र पंथक में एक सप्ताह पूर्वे थी भयनो माहौल जोवा मळी रह्यो छे। लोको घरनी बहार निकळवानुं अने खेतरे जवानुं पण टाळी रह्या छे। साथे साथे बाळकोने शाळाए मोकलवानुं पण टाळी रह्या छे। दीपड़ाने झड़पी पाड़वा वन विभागे 14 पांजरा पण गोठव्या छे। बोडेली तालुकाना टोकरवा मूलधर टिंबी अने धोरीवाव आ गामनी अंदर हाल तो छेला 7 दिवसथी दीपड़ानी दहशत जोवाई रही छे। छेला घणा समयथी आ दीपड़ो आ गामनी अंदर फरी रह्यो छे। गामना लोकोए वन विभागने माहिती पण आपी छे। वन विभाग गामनी अंदर मुलाकात करी छे, पेट्रोलिंग करी रह्या छे, ट्रेप कैमेरा पण गोठवामां आव्या छे। परंतु जे आदमखोर दीपड़ो छे ते हाल आजे रेंज फॉरेस्टथी पकड़े नथी रह्यो। खास करीने आजे विस्तारनी अंदर बे गामनी अंदर बे बाळकोना मौत पण निपजिया छे। त्यारे आखरे आजे दीपड़ो जो जोवाता आजे वन विभागनी तमाम टीमो आ टोकरवा गामे आवी छे। टोकरवा गामनी अंदर तेओने पकड़वा माटेनी कवायत हाथ धरी छे। हाल आ विस्तारनी अंदर 14 जेटला पिंजराओ पण गोठवी देवामां आव्या छे। परंतु हाल सुधी आजे दीपड़ो छे आदमखोर दीपड़ो छे ते पकड़ाई नथी रह्यो। गामना लोको सतत भयना ओठार नीचे जीवी रह्या छे। खास करीने केटलाक लोको तो खेतरे पण नथी जई रह्या अने खास करीने विद्यार्थीओनी वात करवामां आवे तो विद्यार्थीओ पण स्कूले जवा माटे टाळी रह्या छे। खास करीने वात तो ए छे के आजे दीपड़ो जे छे तेनी दहशत गामनी अंदर सतत वधी रही छे। एटले एक ज मांग छे के आजे दीपड़ो छे जल्दीथी जल्दी पकड़वामां आवे ने आजे दीपड़ाने पकड़ीने लई जाय त्यारे ज आ गामना लोकोनी अंदर हाशकारो जोवा मळशे। सेजब खत्री, न्यूज 18 ગુજરાતી, છોટાઉદેપુર। तो सूरत महानगरपालिका की मुख्य कचेरी की बिल्डिंग पर आटा मारतो श्वान वीडियो वायरल थयो छे। मार्केट विभाग द्वारा श्वान पकड़वाना दावाओ पोकड़ साबित थया छे। श्वान पकड़वा पालिका एजेंसीओ पाछळ लाखोनो खर्च करे छे, छतां कामगीरी में लालियावाड़ी जोवा मळी रही छे। तो सूरत में कमर्शियल बांधकाम विरोध साथ स्थानिकोए पालिका घेराव कर्यो छे। मोटी संख्या में महिलाओं और पुरुषों नोंधाव्यो छे विरोध। वराछा विस्तार में आवेल रेशम भवन अपार्टमेंट रहीशों विरोध। अपार्टमेंट की सामे ज कमर्शियल बांधकाम थतुं होवाने लईने विरोध करवामां आवी रह्यो छे। रेसिडेंट सोसायटी में कमर्शियल बांधकाम थता स्थानिको में रोष भरायो। स्थानिको द्वारा वारंवार रजूआत छता कोई परिणाम न आवता विरोध करवामां आवी रह्यो छे। महत्वनुं छे के महिलाओं अने पुरुषोए मळीने विरोध नोंधाव्यो छे। महत्वनुं छे के रेसिडेंशियल एरिया छे छतां पण कमर्शियल बांधकाम केम थई रह्यो छे ते अंगे रजूआत पण करवामां आवी छतां पण कोई पगला भरवामां नथी आव्या। जूनागढ़ महानगरपालिकानुं वेरा वधारा साथेनुं बजेट स्थायी समितिए मेयर ने सुप्रत करी जनरल बोर्ड ने मोकल्युं छे। पालिकानुं 835,53,00,000 ड्राफ्ट बजेट स्थायी समिति ने सौंपायुं छे। स्थायी समितिए 828 करोड़ बजेट मंजूर कर्यू छे। बैठक में कमिश्नरे 33 करोड़ वधारो सूचव्यो हतो, जेने घटाड़ीने स्थायी समितिए 17 करोड़ वधारा साथे बजेट मंजूर कर्यू। बजेट में पाणीवेरा में वधारो, बांधकाम शाखा, फायर शाखा, घर शाखा में वधारो करायो छे। स्टेन्डिंग कमिटीमां जे रजू करवामां आव्युं हतुं એ બજેટ 835,53 કરોડનું સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે મોકલેલ હતું। એ બજેટ 828 કરોડનું સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે। કાયર મનના માનવીને રસ્તો નથી જડતો અને અડગ મનના માનવીને હિમાલય નથી નડતો, આ કહેવત લંડનથી અમદાવાદ આવીને વસેલા પરિવારની 12 વર્ષીય ક્રિશા શાહના મામલે સાચી ઠરી છે। 12 વર્ષીય આ બાળકીએ જન્મ બાદ 20 મિનિટ સુધી શ્વાસ ન લઈ શકવાના કારણે તેને સેરિબ્રલ પાલ્સી હોવાનું જાણવા મળ્યું। દિવ્યાંગ હોવા છતાં ક્રિશા કે તેના પરિવારે આશા ન છોડી અને શારીરિક તકલીફોને બાજુ પર રાખીને આ બાળકી હાથમાં બ્રશ અને રંગોથી અદ્ભુત ચિત્રોનું સર્જન કરે છે, જેના ચિત્રોનું અમદાવાદની ગુફા ખાતે એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું અને અનેક લોકોએ આ એક્ઝિબિશનની મુલાકાત પણ લીધી।
બાળકીની કલાના વખાણ કર્યા. તો મહત્વનું છે કે અમદાવાદની ગુફામાં આ એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં સુંદર કલાકારી પણ જોવા મળી હતી. સાથે જ 12 વર્ષીય બાળકીની આ અદ્ભુત કલા જોઈને લોકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા. G20 સમિટ અંતર્ગત અમદાવાદમાં 9 અને 10 ફેબ્રુઆરીએ અર્બન 20 ઇન્સેપ્શન બેઠક યોજાશે. આ બેઠકમાં શહેરીજનોને વધુ સવલતો મળે તેના માટે ચર્ચા કરાશે. આ બેઠક પછી જુલાઈમાં પણ મેયર સમિટ યોજાશે, જેમાં G20 દેશોના વિવિધ શહેરના મેયર પણ ભાગ લેશે. અર્બન 20 ઇન્સેપ્શન બેઠકમાં કયા મુખ્યત્વે મુદ્દાઓને પ્રાથમિકતા અપાય છે, આવો જાણીએ. ભારત પાસે ડિસેમ્બર 2022 થી નવેમ્બર 2023 સુધી G20નું પ્રમુખ પદ રહેવાનું છે. ત્યારે G20ના વૈશ્વિક સ્તરના અનેક કાર્યક્રમોનું આયોજન આવતા વર્ષે ગુજરાતમાં યોજાશે. G20 એ વિશ્વની સૌથી મોટી 20 અર્થવ્યવસ્થાનું એક મંચ છે, જે વૈશ્વિક અર્થતંત્રને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર સમયાંતરે ચર્ચા કરવા માટે બેઠકોનું આયોજન કરતું રહે છે. ત્યારે અમદાવાદમાં સૌ પ્રથમ વખત 9 અને 10 ફેબ્રુઆરી 2023ના રોજ અર્બન 20 ઇન્સેપ્શન મીટિંગ યોજાશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગ્લોબલ વિઝન અને ગુજરાત ઉપરાંત શહેરીકરણનું નવીનીકરણ સુંદર રીતે થાય તેના માટે રાજ્ય સરકારના વહીવટી વિભાગને સાથે રાખી અમદાવાદમાં G20 સમિટ અંતર્ગત સૌ પ્રથમ વખત અર્બન 20 ઇન્સેપ્શન મીટિંગ યોજાવા જઈ રહી છે. ગતિશીલ ગુજરાતને વધુ વેગવંતુ બનાવવા અને શહેરોને વધુ આધુનિક બનવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ આ સમગ્ર બેઠકને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે. આ અંતર્ગત અમદાવાદમાં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ અર્બન 20 ઇન્સેપ્શન બેઠક યોજાશે, જે પછી જુલાઈમાં મેયર સમિટ યોજાશે, જેમાં G20 દેશોના વિવિધ શહેરના મેયર ભાગ લેશે. અમદાવાદમાં યોજાનાર બેઠકનો હેતુ ઇન્ટેન્શન ટુ એક્શન છે, એટલે કે અગાઉની 5 સમિટમાં જે ઈચ્છાઓ આકાંક્ષાઓ નક્કી થઈ હતી એના પર અમદાવાદમાં નક્કર પગલા ભરવામાં આવશે. આ અર્બન 20 બેઠકની મુખ્ય 6 પ્રાથમિકતા રહેશે: પર્યાવરણને અનુરૂપ વર્તન માટે પ્રોત્સાહન, જળ સુરક્ષા, ક્લાઇમેટ ફાઇનાન્સને પ્રોત્સાહન, સ્થાનિક ઓળખની જાળવણી, શહેરી વહીવટ અને આયોજનમાં નવા પ્રયોગો, ડિજિટલાઇઝેશન દ્વારા વહીવટી સેવામાં સુધારો. જે મોડર્ન, આપણે એ સમજવાનું છે કે મોડર્નાઇઝેશન જરૂરી છે, પણ એને સસ્ટેનેબિલિટીને હાર્મફુલ થયા ધ્યાનમાં રાખી એન્વાયરમેન્ટને હાર્મફુલ થયા વગર એ કઈ રીતે ગ્રોથ અચીવ કરી શકીએ, કેવા કેવા ઇસ્યુઝ હોઈ શકે છે અર્બનાઇઝેશનના, કેમ કે આપણે રૂરલથી અર્બન તરફ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એની પણ ચેલેન્જીસ છે. માઇગ્રેશનના પ્રોબ્લેમ્સ હોય, સિટી ડિઝાઇન કરી હોય ત્યારે એક્સ પોપ્યુલેશનથી કરી હોય, આજે X+5 પોપ્યુલેશન થઈ જવાનું છે, તો એને એવા ચેલેન્જીસ કઈ રીતે આપણે મીટ કરવાની છે. મોડર્નાઇઝેશન થશે તો એને કઈ રીતે આપણે એબ્ઝોર્બ કરી શકીએ છીએ સોસાયટીમાં, તો એક આ માધ્યમ છે, એક પ્લેટફોર્મ છે કે જેના પર બધા G20 દેશ આવશે અને દે વિલ શેર ધર એક્સપિરિયન્સ. જ્યારે G20ના આ સબમિટના કારણે સમગ્ર ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના લોકો અલગ અલગ સબમિટની અંદર પાર્ટિસિપેટ થવા માટે અહીંયા આવશે, ગુજરાતને ઓળખશે, ગુજરાતની પ્રોટેસ્ટી ઓળખશે, ગુજરાત સરકારની જે ફ્રેન્ડલી પોલિસી છે, ઔદ્યોગિક ફ્રેન્ડલી પોલિસી, એમને પણ ઓળખશે, તેના કારણે ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટનો એક વ્યાયામ ઊભો થશે. અર્બન 20 એન્ગેજમેન્ટ ગ્રુપની આ બેઠક માટે અમદાવાદ યજમાન છે. આ બેઠકનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર્સના કાર્યાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ NIUA ટેકનિકલ સહાયતા પૂરી પાડી રહ્યું છે, જ્યારે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તમામ માર્ગદર્શન અને સહકાર પૂરા પાડવામાં આવી રહ્યા છે. અર્બન 20 બેઠકમાં મેયર્સ તથા નોમિનેટેડ શેરપાસ પણ જોડાશે, સાથે જ આમંત્રિત રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ જોડાશે. અમદાવાદમાં યોજાનાર બેઠકનો મૂળ હેતુ ઇરાદાઓને નક્કર કાર્યવાહીમાં તબદીલ કરવાનો છે. U20 શહેરોના લીડર્સ તથા શેરપા આવતા મહિને અમદાવાદમાં આ કાર્યવાહીની રૂપરેખા નક્કી કરશે. એક અંદાજ પ્રમાણે 2050 સુધી વિશ્વની 2/3 વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. જ્યારે કુલ ઉર્જાનો 75% હિસ્સો વિશ્વના શહેરોમાં વપરાય છે અને આટલા જ પ્રમાણમાં ઉત્સર્જન પણ થાય છે, તેથી ક્લાઇમેટ ચેન્જની સૌથી પહેલી અસર પણ શહેરો જ અનુભવે છે.
અર્બન 20 ઇન્સેપ્શન મીટિંગમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે. ખાસ વાત એ છે કે અમદાવાદમાં યોજાનાર સમિટમાં ચર્ચાથી આગળ વધીને નક્કર પગલાં ભરવા માટેનો રોડમેપ નિર્ધારિત થશે. U20 સમિટ છેલ્લે 2022માં ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાઈ હતી, જ્યારે 2021માં ઇટલીમાં રોમમાં, 2020માં રિયાદમાં તથા 2019ની U20 સમિટ ટોકિયોમાં યોજાઈ હતી. ગુજરાતની સાથોસાથ આપણા સૌ માટે ગર્વની વાત છે કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું G20 સમિટ માટે ગુજરાત રાજ્યને પસંદ કર્યું છે. આપણને બધાને જ ખબર છે કે G20 સમિટ પ્રવાસન ક્ષેત્ર માટે સૌથી મોટું યોગદાન છે, ત્યારે અમદાવાદ માટે પણ સૌભાગ્યની વાત છે કે અર્બન 20 ઇન્સેપ્શન મીટિંગના માધ્યમથી અનેક અધિકારીઓ અને મહેમાન પ્રતિનિધિઓ હાજરી આપશે, જેના આયોજનને શ્રેય પણ રાજ્ય સરકારના વહીવટી કાર્યાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.